તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ, થેન્ક યુ. પંગો આછું કહું ને તો ફોટા પડવાની એટલી મજા આવે, ફટાક 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 ફટાક. પણ આ ફોટા પાડ્યા પછી જે આ બધું એડિટિંગ ને એથી બધું કરવાનું હોય ને એ ગાળું ઘણું અઘરું કામ છે યાર. મેં તો કીધું હતું તમને આ બધા ધંધા ના કરશો. તારી વાત સાચી છે. અરે આ ફોટા પાડ્યા અને ફોટાનું આપણે સેમ્પલ બતાવી જઈએ કે અમો જરા વરરાજા થોડુંક જાડો દેખાય છે, એટલે આ ભૈસાબ મેં અહીં બેઠે બેઠે ને ખમડે ખમડે ને જાડો કર્યો છે. આ કન્યા છે ને અમારી એ તરફ થોડી કાઢી કુબડી દેખાય છે, એટલે ભાઈ જે હોય એ હોય, કુવામાં હોય એ અવાડામાં આવે. આ તો કઈ આપણે ધોરી કરવાની છે તો આપણાથી બનતું કમ્પ્યુટરની જે સિસ્ટમો આવે છે એમાં ધોરી કરીએ છીએ, થાય એટલું કરવાનું, પછી તો રોમ ભરો છે છોડી નાખી દેવાનું. આ પાછો કુનો ફોન આવ્યો. અરે યાર કૃણાલભાઈ નો ફોન આવ્યો, મારી ઓહણ પડી ગયો સામોસ. બોલો બોલો કૃણાલભાઈ, શું થયું પેલા ફોટાનું? અરે હા હા, તમારી વાત સાચી, પણ તમે જોવો છો ને યાર સીઝન ભરપૂર જોશમાં ચાલી રહી છે, તોય હું બધી સીઝનનો કોમ છોડીને તમારા કોમ પાછળ લાગ્યો છું એક ભાઈબંધીમાં. આ તમારું જ કોમ ચાલે છે. બોલો, તમે તો અઠવાડિયાનું કીધું તું, આજે 10 દાડા થઈ ગયા, કોઈ ફોટા જોવા આવે તો શું બતાડવાનું મારે? કૃણાલભાઈ મેં તમને પહેલા નતું કીધું કે તમારો ઓર્ડર ઉપતાયા લે, પણ તમે ફોટા લેવા માટે ઉતાવળ ના કરતા, થોડો સમય લાગે એમાં, શું મારે બધું બનાવવું પડે, કલર કરેક્શન આ તે બધું કરવું પડે. દાદા તમે મને સાચે સાચો વાયદો કહી દો, ક્યારે તમે મને ફોટા ડીવીડી ને કેસેટ જે આપવાનું હોય આપવાના છો? આજે કયો વાર થયો? આજે શુક્રવાર થયો. શુક્રવાર ને તો શુક્ર ને શનિ રવિ છે, આવતા શુક્રવારે તમને આલ દઉં. પણ શુક્રવારનો શનિવાર મારે થવો જોઈએ નહીં. અરે ફાઇનલ બોલ્યા એટલે ફરવાનું નહીં, પણ હા તમે પૈસા તૈયાર રાખજો. કેટલા પૈસા આપવાના? 53,000 રૂપિયા. 53 ના 54 લઈ લેજો, પણ શુક્રવારનો શનિવાર મારે થવો જોઈએ નહીં. અરે ના થાય વાલા, બોલ્યો એટલે બોલ્યો. હા ઓકે ભાઈ સાગર, શુક્રવારે કીધું છે ફોટા આપવાનું. જીતુભાઈ વહુને પણ કહી દેજે. ધંધો છે, આપણે ધંધા રીતે કરવાનો, આપણે ઘરાકને સારું કામ આપીશું તો એ 10 જણ ને કહેશે કે ભાઈ વાહ જીતુભાઈ જમાવટ ને બોલાવો ફોટા પાડવા. ચા બનાવી લે હેડ જલ્દી. ચા લઈ આવ. આ 4 ફોટા કર્યા નહીં અને 8મી ચા માંગીશ તમે મારી જોડે. એ એસિડિટી થઈ જશે. જય શ્રી કૃષ્ણ કૃણાલભાઈ. વાહ વાહ વાહ, શું સ્ટાઇલમાં બેઠા છો બાપુ. એક ફોટો તો બનતા હે ગુરુ. એમ જ બેસો, જરાક ડૂકું આમ, આ થોડી સ્માઇલ. આ ફોટો તો છે ને આપણા સ્ટુડિયોની બહાર લગાવે મોટી કોપી કાઢીને. બાકી લગન વગન ચંગે વંગે પતી ગયા ને? અલા પતી જ હોય ને ભાઈ, કૃણાલભાઈ ના કોમો કોઈ દાડો ખોટ હોય હે, લાભ હોય ભલા બોળ. હા હવે સાંભળો, તારે જો આ પેન ડ્રાઈવ છે, એમાં આખા લગનના તમામ પ્રસંગો જે આપણે થયા એ બધો ના ઓમાં ફોટા છે, અને આ રહી લગનની ડીવીડી. બાકી સાચું કહું ને તો શું ફોટા આવ્યા છે, શું ફોટા આવ્યા છે, વાત ન પૂછો એવા. અને એમાં જે તમે પેલો ફૂલ ગુલાબી સાફો બાંધેલો ને, દરબારી સાફો તો ઝાકમ જોડ કન્યા છું. આખા લગનમાં આકર્ષણનું કેન્દ્ર જો કંઈ હોય ને તો એ તમારો સાફો. હા શું કહું ને કૃણાલભાઈ, તો આ રોગચાળો જ્યાં પછી જે સીઝન ખુલી છે વાત ના પૂછો એવી. અને લગ્ન તો એટલો ને એકરો છે, જોડે કીડિયારું ઉભર્યું હોય એમ, હા લેવાનો ટાઈમ નથી. હા શું કહું તો, અને આમાં બીજું એક એવું વાત છે કે આ તમારે ઘેર લગ્ન થયું ને એના પહેલાં મેં 3 લગ્નના ઓર્ડર કર્યા હતા, એ લોકો તો ભયંકર ઉતાવળ કરે છે, પણ એ બધાને પાછળ ઠેલી અને પહેલાં પહેલો તમારા ઓર્ડરનું કોમ પતાવીને લઈને આવ્યો. હવે તમે એક કોમ કરજો, ઓમાંથી ફોટા સિલેક્ટ કરી લેજો, પછી હું તમારો સરસ મજાનો આલ્બમ બનાવી દઈશ, બરાબર છે? હવે મને પેમેન્ટ આપ દો તો હું બીજા જાઉં ને, બીજા મારે 2-3 જગ્યાએ પેમેન્ટ ઉઘરવાની છે. શેનું પેમેન્ટ? શેનું પેમેન્ટ? અને બ્રાહ્મણો આખા લગ્નમાં ફોટા ફોટા પાડ્યા એટલા સરસ મજાના, 3 દાડા તમારે તો લગ્નમાં ઓટા ફેરા આશીર્વાદ કર્યા એ બધાનો મજા, આ એના પૈસા. તમે મને આ બધું આલવાનો વાયદો ક્યારે કરેલો? આ શુક્રવારે કીધેલું ને આજે રવિવાર, આ વચમાં એક જ દાડો છું. આ એક જ દાડામાં બધું ફના ફાટ્યા થઈ ગયું.
ભના ફાટ્યા એટલે છૂટું થઈ ગયું. કોમ્પ્યુટરમાં ફોટા ભેગા કરતા કરતા મારા 10 દાડા જતા રહ્યા અને તમે 8 જ દાડા છૂટું કરી નાખ્યું. મારા બેટા તમને ફાસ્ટર કહેવાય. જુઓ ભાઈ કૃણાલભાઈ, અમે એવું છે કે મેં તો મારી મહેનત ઈમાનદારીથી કરી છે ને, એ આ મારા ફોટામાં કંઈ ભૂલ ચૂક હોય તો તમે મને કહો. આ જે કંઈ સાહેબ બધું તમારા ભાઈના લક્ષણ એવા છે. ભાઈ મારા ભાઈનું નામ ના લેતા. હા કૃણાલભાઈ, પણ અમે એવું છે કે તમે મારી આ DVD જોઈ લો, મારી પેન ડ્રાઈવ જોઈ લો, ફોટા જોઈ લો, વિડીયો જોઈ લો, એમાં જરા પણ ભૂલ ચૂક હોય તો મને કહો. એ જેને ભૂલે છે એ બધું મારા કઈ લેવા દેવાની, મારી ભૂલ નથી ને, તમે ચેક કરી લો. પણ આ જોશે કોણ? આ ચુડેલનું તો અમે ડાચું જોવાય નહીં માંગતા. લઈ જવા બધું. અરે ચુડેલનું ડાચું તો હું જોવા નથી માંગતો, હું તો તમારું ડાચું જોઈને કાર્યક્રમ કરવા આવ્યો હતો બધા ફોટા પાડવાને. એમ આવે શું અને હું દિવાહરી ચોપું? અરે તમારે જે ચોપવું હોય ચોપો, બાકી મને પૈસા આપતો. હું ગરીબ માણસ છું, મજૂરી કરીને પૈસા કમાતો હોય. આ 3 દાડા તમારે તો પ્રસંગ ચાલ્યો, આ કેમેરું ઘરમાં લબડાઈ લબડાઈને જવામ તેમ બધાને ઉભા રાખી રાખીને ફોટા ફોટા પાડ્યા, એની મજૂરીના પૈસા તો માગું. અમે 1 દાડો વહેલા આવ્યા હોય તો પૈસા રેડી જતા. ભાઈ સાગર, પૈસા રેડી છે તતા કે નહીં? હા રેડી છે મોટા ભાઈ. હા રેડી છે તો પછી હાલતો ને, બહુ લબડા કૂટ કરવાની ભાઈ. હા પણ બપોર પછી છૂટું થઈ ગયું, શું કરું? આ તે છૂટું થઈ ગયું તો તમારા ભોગે, અમારે શું લેવા દેવા યાર? મારે થોડી ભેગું કરવા છે, મારે તો મારા કોમ ને મારા પૈસા હતા. મતલબ આ બધું લઈ જા, મારે કશી જરૂર નહીં હોવાની. તો મારે હું અને કઈ હરગાઈ નાતી ઉતારવાની છે યાર? મારું એ કોમ નહીં હોવાનું તો. જો ભાઈ જીતો, આવ મારું મગજ ના બગાડીશ દોસ્ત. એ આ લઈ જાતું, મારે હોવાનું કશું કોમ નહીં. તારે જો એને નાખવું, એના ચુડેલ નો ફોટો મારા ઘરમાં ના જોઈએ. હા પણ તમે પેલી જે કન્યાનો પૈસા આમ મોટો ફોટો બનાવડાયેલો, એના પૈસા તો આલશો ને? અરે એના પર તું હાર ચડાવી દેજે. હા તો હાર ના પૈસા આલો. અરે જા આને યાર, તું મગજની નસ ખ્યાત તો હમણાં. હા હા ખરેખર આ ધંધો કર્યા જોગ નથી. મારા ભાઈબંધો મને કઈ કઈ થાજ્યા હતા. આ પેલો દિલપો, એને આ ફોટોગ્રાફરનો ધંધો છોડીને ભજ્યોની લારી ચાલુ કરી દીધી. અને પેલો મહેશ્યો, એણે આ ચાલુ સ્ટુડિયો મેલીને બુટ પોલીસનો ધંધો ચાલુ કરી દીધો. અરે મને તો મંગું એમ કહેતી હતી કે આ ધંધો કર્યા જોગ નથી. મેં પૂછ્યું ચમ, તો મને એણે હોમે જવાબ આપ્યો કે શું તમે તમારા લગ્નના ફોટા લેવા જતા? ચોથી જાય પૈસા નતા તો, પણ ઘણા ભરકા હતા મમ્મ ફોટા પાડવાના. પાડીના ફોટા અને પૈસા બોબનું છૂટું થઈ ગયું. એમાં મારું હું વોક, અરે મેં મજૂરી નથી કરી. આ મેં આ DVD ને પેન ડ્રાઈવ ને બધું રેડી નથી કર્યું. હા તો મારે શું આ કેમેરો મિલીને આ બધોને ભેગો કરાવવા દેવાનું? પણ મારા બેટું લાગે છે તેવું કે કેમેરો મિલીને ભેગો કરાવીશ તો જ પૈસા આવશે. સાચું કહું ને તો લગ્ન પ્રસંગમાં સૌથી વધારે જો કોઈનો ગોણ ન્યા કરતો હોય ને તો એ ફોટોગ્રાફરનો. પૂછો ચમ, કારણ કે લગ્નમાં બધા પૈસા વપરાઈ જાવ હોય અને છેલ્લે કોનો વારો આવે ફોટોગ્રાફરનો પૈસા લેવાનો, તો એને છેલ્લે મળે હું ઠનઠન ગોપાલ. અને સાચું કહું ને તો મારા 7-8 ભાઈબંધોએ હજુ લગ્નના ફોટા સોડાયા જ નથી. તમે શું જોઈ રહ્યા? તમે નહીં સોડાયા ને એને લુચ્ચા? ફોટા પડાવીને પાછો લેવા નહીં જતો? શું ભૂરા ભાઈ? હા હા આવો જીતુલાલ આવો. બાકી તમારે લેર છે? અરે આ ભાઈ સોની લેર હવે બેઠા છે. શું બેઠા છે? એના પાછું આ નવું શું કર્યું? હા ખાલી ઓફિસ ચાલુ કરી છે, પેલું ઉઠવા બેહવા ચાલે. હા સાચી વાત, અમે તમારા પાસે બેહવા વાળા વધારે હોય છે. ના જા ભાઈ એવું કહ્યું નહીં, પણ એક વાત કહું, તારે શાંતિ છે? એની શાંતિ લે. અલ્યા ભાઈ આ જોવા, અત્યારે તું કેમેરા બેમેરા લબડાવીને વાહ ભાઈ વાહ વાહ, તમારે તો ધંધો જેવો તે હોજો છે કે વાંકરી દબાઈ નહીં પટ પૈસા પડ્યા નહીં. કલાક જઈ આવ્યો એમાં 2 દાડા નું ખેંચી લીધું છે ભાઈ.
આમાં છે હોમાં ભોણે લાડવો મોટો જ લાગે. તમને એમ હશે કે આમ ઓગરી દાબો નોટો પડે, ઓગરી દાબો નોટો પડે, એવું નથી. આ તો મજૂરીનું કોમ છે ને આમાં બહુ લમણા કૂટો છે ભાઈ. એટલે ભાઈ હવે આમાં શું નહીં લમણા કૂટ? હવે આ ફોટા પાડી દીધા. હા સાચું કહું ને તો ઉઘરણીમાં મારા બેટું થાકી જવાય છે. અમુક લોકો તો ફોટા પડાવીને મારા બેટા પાછા લેવાય આવતા નથી. મારે બધા આલ્બમો ઘર જમાઈ થઈને ઘરમાં પડી રહે. બોલો લેવા હમણાંની જ વાત કરું. આ પેલો કૃણાલભાઈ ની ખરી વારો, એના ભાઈ નું લગ્ન હતું ને, ત્રણ દાડા ઓર્ડર કર્યો, ત્રણ દાડા મજૂરી કરી અને પછી ફોટો વિડીયો ને બધું આલવા જ્યો. મેં કહ્યું લો આ તમારો ને પૈસા આલો. તાકે હિના પૈસા, આ ફોટા ફોટા તો અમારે જોઈએ જ નહીં. મેં કીધું ચેમ ભાઈ? તાકે એનું તો છૂટું થઈ ગયો, આ ફોટા ને હું દિવાહરી સોંપું. ઓમ મારું સારું, મેં ક્યાંક ઉડતું ઉડતું સાંભળ્યું છે કે અઠવાડિયામાં જ છૂટું થઈ ગયું. હા હવે એમનું છૂટું થઈ ગયું, એમાં મારો કોઈ વોક ખરો? અરે મેં તો મજૂરી કરી છે પૈસા વ્યાજ. અરે મેં તો એ સાંભળ્યું છે કે અહીંથી જે સૂટી થઈ ને કન્યા, એનું ચોક બીજે નક્કી થઈ ગયું છે. અરે ગોમનું નોમે ખબર છે ઝારોલા, પણ મારા બેટું કુના થો નક્કી થયું એ ખબર નથી. ઝારોલા થયું છે? હા ઉભોર હમણાં તને કહી દેવું, આપણા ભાઈબંધ છે જ ઝારોલા જનકભાઈ. હા ગુરુભાઈ બોલો. હા ભાઈ જનકભાઈ શું ચાલે શાંતિ? હા જનકભાઈ હવે વાત એવી પૂછવી હતી કે અમારા ગામમાં પેલો કુનાલ નહીં પેલો ખરી વારો, હા અને એના ભાઈનું શું લગ્ન થયું હતું? તો હવે એવું જાણવા મળ્યું છે કે એ છોકરી જે અહીંયા આગળ છૂટું થયું ને એનું ચોક ઝારોલામ ગોઠવાયું છે, પણ એ ખબર નહીં કે ચોક ગોઠવાયું છે. અચ્છા રમણ બેમાન તો બરોબર બરોબર. હા તો વાંધો નહીં વાંધો નહીં. હા આ તો ખાલી જાણવું હતું. હા મળીએ માર ભાઈ. હા લે આવી જઈશ સોલ્યુશન. વાહ ભુરાભાઈ વાહ. ઝારો લામો રમણ બેમાન તો ગોઠવાયું છે આ છોડીનું. લે અલે પણ જીતું તું આ બધું જોઈને તું શું કરીશ? એ હવે જોજો ને ખરા ખરીનો ખેલ. અચ્છા હવે ફોટાય પડશે અને બધું રમણ બમણે થશે. હેડો તાણું જવું. હા મળીએ પૂરા ભાઈ. મળીએ મળીએ. હા મારું બેટું ઝારોલામ જઈને આવે શું કરશે? અરે આ તમે મને ચો લઈને આવી જા, અને આ શું વેશ ધારણ કર્યા તમે? બાલિકે શાંતિ રાખો. બાલિકે ઓવર. હું અહીંયા શું કરવા આવ્યો છું એ તમને થોડીક જ વારમાં ખબર પડી જશે. હે મિશન રમણ ભેમા ગોમ ઝારોલા. આ બધું કરવામાં તમે છે ને ઉલમોથી ચૂલમો ના પડો. શાંતિ એન્ડ વેઇટ ફોર મી, આઈ એમ કમિંગ. લગભગ લગ્નનું બધું નક્કી જ છે અને તમારે બધાએ આવવાનું છે હો, તૈયારી રાખજો. હવે કોને ફોન કરવાનો રહ્યો? જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? જ્યોતિષ આચાર્ય જીતુ જટાશંકર જોશી. એક ગ્લાસ પાણી મળશે? અહીંયાથી નીકળતો તો તરસ લાગી બેન. હા આવો ને બેસો. જી જી જી. ઘડામાંથી લાવજો, બાટલામાંથી નહીં. ઘરમાં લગ્નની તૈયારી લાગે છે નહીં? હા મહારાજ, તમને ક્યાંથી ખબર? જ્યોતિષ આચાર્ય છું ને ફ્રોમ કાશી. દીકરાના લગ્ન છે? હા મારા દીકરાના લગ્ન છે. ઓમ નમો નારાયણ. દીકરાની રાશિ સિંહ એટલે કે મ ઉપરથી અક્ષર આવે છે. મુકેશ. મારા દીકરાનું નામ મુકેશ છે. મુકેશ હતી લુકેશ. અરે સામે પક્ષે જે કન્યા છે એની જો ભૂલચૂક ન થતી હોય તો રાશિ એની છે તુલા, એટલે ર ઉપર કે ત ઉપરથી નામ આવે છે. રમા. સરસ સરસ સરસ. ઘરમાં હાલ કોઈ પુરુષ નથી? ના મહારાજ, બહાર ગયેલા છે. જી 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 જી. સરસ સરસ. પણ આ તો શું છે કે બ્રાહ્મણ તરીકે તમારા ઘરનું પાણી પીધું એટલે મારે તમને થોડા સાવચેત કરવા જરૂરી છે. જે કંઈ મારી વિદ્યા છે મારી પાસે યોગાનું હોય કે હું તમને થોડું કહીશ. ઘરમાં લગ્ન થઈ રહ્યા છે, પ્રસંગ છે, સારી વાત છે. પણ છોકરાની રાશિ અને છોકરીની રાશિ સમજો કે આ સિંહ રાશિ એટલે છોકરો,
તુલા રાશિ એટલે કન્યા. પણ આમાં યોગાનું એક એવું બની રહ્યું છે કે સિંહ તુલામાં બેસી નથી શકતો, કારણ કે તુલા આવડી મોટી નથી. એટલે ઇચકાની વાત કરું છું. તુલા એટલે કે ત્રાજવા. અને જો ભૂલે ચૂકે સિંહ એની અંદર બેસવાની કોશિશ કરશે, સત્યાનાશ, ભૂકંપ, ગુસ્સે થઈ જશે સિંહ. એટલે ના તો તુલાનો મેર સિંહ હાથે છે કે સિંહનો તુલા હાથે છે. સાચી હકીકત એવી છે કે સામે પક્ષેથી તમને ઘોર અંધારામાં રાખવામાં આવ્યા છે. એ છોકરીના કુંડલીની અંદર ભ્રમણ યોગ સર્જાયેલો છે. એટલે કે ગુજરાતી સ્પષ્ટ ભાષામાં કહીએ તો એના કુંડલીની અંદર રમણ ભમણ યોગ છે. એટલે મહારાજ, રમણ ભમણ યોગનો મતલબ એવો થાય છે કે એ કન્યા જ્યાં સુધી 7 લગ્ન નહીં કરે, એટલે કે પહેલું લગ્ન કરશે ત્યાં પણ છૂટું થશે, બીજું થશે ત્યાં પણ છૂટું થશે, એવા 7 લગ્ન કરશે ને ત્યાં એનું છૂટા થશે, અને 8મા ઘરે એ સ્થાયી થશે. અને છતાંય જો તમને આ કન્યાનો મોહ હોય તો 7 જગ્યાએ લગ્ન થયા બાદ છૂટું થાય ત્યાં સુધી તમે રાહ જોઈ શકો છો. ના મહારાજ, ત્યાં સુધી મારો છોકરો ઘરડો ના થઈ જાય. શું ભરો મહારાજ, અરે આ તો વેવણનો ફોન. હલો, બોલો બોલો વેવણ. હું તમારી વેવણ નથી રહી, અને આપણે જે લગ્નની તારીખ અને સગાઈની તારીખ નક્કી કરી છે ને એ બધી ફોક ગણજો. અરે પણ શું થયું? નથી કરાવવા મારા છોકરાના લગ્ન તમારી દીકરી સાથે. મૂકો ફોન. અરે ઉભા રહો મહારાજ, હું તમારી દક્ષિણા લઈ જાઉં. દક્ષિણા તો મને તમે પહેલા જ આપી દીધી છે. પાણી, તમારા ઘરનું પાણી પીધું એટલે બધું જ આપી ગયું. અને અમે બ્રાહ્મણો તો ભાવના ભૂખ્યા છીએ. લગ્ન કરવા જાઓ ને ત્યારે આ કાશીની માળા પહેરીને જજો, બધું શુભ થશે. જય માતા દી. જય શ્રી કૃષ્ણ મહારાજ. હરિ ઓમ તત્સત દયાળુ દેવ. નવું હકપણ તો તૂટી ગયું. લાય જૂના વેવાઈને ફોન કરું. અલ્યા, આ જૂના વેવાઈનો ફોન આવ્યો. રમણ ભમણ તો કરી નાખ્યું, હવે શું કા ફોન કર્યો હશે? લાવ ઉપાડું. હલો વેવાઈ, મજામાં? હા બોલો. અરે વેવાઈ, એ મારી થોડીની ભૂલ હતી, તમે હવે ગમે ત્યારે આવીને તેડી જાઓ. હા, શું વાત કરો છો? વહુ આવા તૈયાર થઈ ગઈ તો હવે તમે તેડી જજો. હા, કશો વાંધો નહીં, તેડી જઈએ. અને પેલા ફોટાને કેવું આવ્યું છે? સારા આવ્યા છે ને? ફોટા તો સારા જ આવ્યા છે. તો તેડવા આવો તો આલ્બમ લેતા આવજો. હા આલ્બમ? કશો હતો નહીં, લેતા. અલ્યા હારું, વેવાઈ આલ્બમ જોવાનું કહે છે ને. આલ્બમ જીતુભાઈ હાલવા આવ્યા તા, લીધું નહીં. હારું, આલ્બમ હાતું રમણ ભમણ ના થઈ જાય તો હારું છે. લાય જીતુભાઈને ફોન કરું. જય શ્રી કૃષ્ણ બાલિકી. જય શ્રી કૃષ્ણ. જો આયો ફોન. કૃણાલલાલ પૈસા ઉઘરવણી વાળા. હા બોલો બોલો કૃણાલભાઈ. હા જીતુભાઈ, શું કરો છો યાર? તમે પેલું આલ્બમ આલવા ના આવ્યા યાર? અરે યાર, મેં તમને નથી કીધું, સીઝન ચાલે છે, ભયંકર સીઝન ચાલે છે. અત્યારે તો શ્વાસ લેવાનો ટાઈમ નથી. અને આમાં શું થાય છે કે ભાઈ, અમે પાછા ફોટા અને વિડીયોનું બધું મટીરિયલ હોમેથી આલવા જઈએ છીએ ને, તો ઘણા બધા એવા લોકો છે જે ટણીમાં હોમેથી લેતાય નથી. આપી દઉં પણ જમણું આપી દઉં. આ તમારા ભાઈનું જેમ રમણ ભમણ થઈ ગયું છે ને, એમ બધા મારા ફોટા અને વિડીયો બધા કોમ્પ્યુટરમાં રમણ ભમણ થઈ ગયા છે. હવે એ બધા રમણ ભમણને ભેગા કરવા માટે એની માટે સમય લાગે. સમય તો લાગે જ લાગે, સાથે સાથે ખર્ચો પણ વધે. સમજ્યા તમે મારી વાત? સમજો છો ને? જે ખર્ચો લાગે જીતુભાઈ, ઓકડો બોલો. ઓકડો આમ જો, પેલા આપણે 53,000 તો નક્કી હતું, 53,000 ને બીજું આ તમે બધું આ ભેગું કરવું, આ તે બધી, પછી આનો બી ખર્ચો બરચો તો લાગે ને બધો, એમ એટલે ટોટલ સમજો 70,000 રૂપિયા જેવું થશે. 70 નહીં, 71 લઈ લેજો સેકન્ડ ના. પણ તમે આલ્બમ આજે ને આજે પહોંચાડો. જો ભાઈ હોભળો કૃણાલે, તમે 71,000 આપીને એહસાન નથી કરતા. અને હમણાં હમણાં જે તમે શબ્દ બોલ્યા ને, એ તો તમે ભૂલી જ જજો કે હમણાં હમણાં મળશે. ઓના માટે તેમ લાગે મેં તમને પહેલા બી બોલ્યો, આ બધું ભેગું કરવું તો કે ખાવાના ખેલ નથી ભાઈ. હા એટલે સમજો, અત્યારે અત્યારે તો નહીં મળે, પણ આમ હોજ સુધી હું બધું ભેગું કરવાનો પ્રયત્ન કરું છું, ને હોજ સુધી હું તમને પહોંચાડે. ઓકે, કશો વાંધો નહીં, રાતે પહોંચાડજો, મારી આબરૂનો સવાલ છે. અને પછી પેલા પૈસા તમે
રેડી રાખજો, હોમેથી આલી તો તમે વાતરતી બાકી હું આવું તારું તમને આલી દેજો યાર. ઓકે આર વેડો તારે હેડો હેડો આવીને ગાડી પાટા પર. 53,000 માં નક્કી કરેલું, પાર્ટી 70 ના 71 આલવા તૈયાર છે. બોલો, ઓને કહેવાય જ્યોતિષ આચાર્ય જીતુ જટાશંકર જોશી, ફ્રોમ કાશી. હવે ઘર બાજુ પ્રયાણ કરીશું એ પહેલો જરા ગુપ્તગુ કરી લઉં. ગમ્યું? ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જોયું ને દોસ્તો આ ફોટોગ્રાફરની લાઈફ. હે, અને તમે જો તમારા લગ્નના ફોટા પડાયા હોય ને લેવા ના જાવ હોય પૈસો દખી, તો વહેલી તકે લઈ આવજો. આ તો મેં તો ભેગું કરી આવ્યું છે, પણ મારા જેવો બીજો કોઈ ફોટોગ્રાફર છે ને છૂટા છેડા કરાવી દેશે. સમજ્યા? બેજા, મારા લગ્નના ફોટા બાકી છે.